દિલ્હીના નિઝામુદ્દીનના મરકતમાં ગયેલા અને ત્યાંથી દેશભરમાં ફેલાયેલા તબદીલીઓ જ ગુજરાતના અમદાવાદ, વડોદરા અને સુરતમાં કોરોના વાયરસના ચેપમાં વધુ કેસો માટે જવાબદાર હોવાનું સોશિયલ મીડિયા પર કરવામાં આવતી ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. મારા વાલા ભાઈઓ અને બહેનો, આપ સૌને મારા નમસ્કાર. કોરોના મહામારી શરૂ થયાને આજે લગભગ ગુજરાતમાં 1.25 મહિનાનો સમય વીતી ચૂક્યો છે. ગુજરાતની જનતાએ જે સંયમ, પરિપક્વતા અને સેલ્ફ ડિસિપ્લિન દાખવી છે તે માટે હું આપ સૌને લાખ લાખ અભિનંદન આપું છું. આપણે સ્થિતિને નિયંત્રિત કરવા માટે લોકડાઉન કર્યું અને એને કારણે ખૂબ મોટી હોનારત આપણે અટકાવી છે. તમે બધાએ અલગ અલગ માધ્યમ દ્વારા મને ઘણા બધા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે, એટલે મને એમ થયું કે મારે સોશિયલ મીડિયાના માધ્યમથી, જનરલ મીડિયાના માધ્યમથી આ પ્રશ્નોના જવાબ આપવાનો હું પ્રયત્ન કરું, જેથી મારી ગુજરાતની જનતા એમને આખી પરિસ્થિતિ સ્પષ્ટ થાય. અત્યારે ગુજરાતમાં અને એમાં પણ ખાસ કરીને અમદાવાદ અને સુરત, વડોદરા એમાં સંખ્યામાં વધારો થયો છે. કોરોનાને કાબૂમાં કરવા માટે ગુજરાત સરકારે આ વિસ્તારમાં હોટસ્પોટ્સ આપણે જાહેર કર્યા, અને હોટસ્પોટ્સનો મતલબ કે ત્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે, અને એ હોટસ્પોટ્સમાં આપણે એગ્રેસિવ ટેસ્ટિંગ, મોટા પાયે ટેસ્ટિંગ એ આપણે ખૂબ જ કર્યું, અને ગુજરાતમાં ટેસ્ટિંગની સંખ્યામાં ખૂબ વધારો કર્યો. એને કારણે આપણે સામેથી ગોતી ગોતીને કોરોના પ્લસ પોઝિટિવ કેસો એને અલગ તારવીને આપણે એમની ટ્રીટમેન્ટ શરૂ કરી. એક પણ સંક્રમિત વ્યક્તિ આપણા રડારમાંથી બહાર ન જાય એ હોટસ્પોટમાં આપણે વ્યવસ્થા ગોઠવી. સમગ્ર ગુજરાતમાં જેટલા કોરોનાના કેસ છે તેમાંથી આશરે 70-80% કેસ અમદાવાદ, બરોડા અને સુરતના સરવાળો માંડીએ એટલા કેસ છે, અને તેમાંથી પણ ગુજરાતમાંથી 60% કેસ એકલા અમદાવાદમાં જ છે. સમગ્ર પ્રાંતમાં આપણે ટેસ્ટિંગ કરી રહ્યા છીએ. માર્ચમાં વિદેશથી આવેલા લગભગ 6,000 લોકોને ક્વોરન્ટાઇન આપણે કર્યા, અને ક્વોરન્ટાઇન કરવાને કારણે એમના મારફત કોરોના ફેલાય નહીં એવી વ્યવસ્થા કરી આપણે. કમનસીબે દિલ્હીથી, નિઝામુદ્દીનથી જે તબલીકો એ બધા ભેગા થયા અને ત્યાંથી કોરોનાનો ચેપ આખા દેશમાં ફેલાયો અને ગુજરાતને પણ આ ચેપ લાગ્યો અને એના કારણે કેસ વધ્યા. ગુજરાત સરકારે સામે ચાલીને ઘેર ઘેર જઈને કેસોને શોધ્યા અને એની સારવાર પણ આપણે તાત્કાલિક કરાવી, અને ઘણા લોકોને 14 દિવસ ગઈકાલથી પૂરા થવાના પણ શરૂ થઈ ગયા છે. ગઈકાલે 40 લોકો રિકવર થયા, અને પહેલી વખત ગુજરાતનો રિકવરીનો આંકડો 100 ઉપર પહોંચ્યો. હું આશા રાખું છું કે 3 મે સુધીમાં ઘણા લોકો ગુજરાતમાં રિકવર થઈને, સાજા નરવા થઈને કોરોના સામે જંગ જીતીને લોકો ઘરે પાછા જશે. એટલે એક કોરોનાનો પોઝિટિવ કેસ, કોરોનાનો કેરિયર અંદાજે 400 લોકોને ચેપ લગાડી શકે છે. આપણે કર્ફ્યુ નાખ્યો હોટસ્પોટમાં, અને કર્ફ્યુથી સંક્રમણ ઓછું થાય, સંપર્ક ઓછો થાય, અને ટેસ્ટિંગથી હોટસ્પોટ્સ અને એની એરિયા બહારના લોકોને આપણે કર્ફ્યુથી ને ટેસ્ટિંગથી સુનિશ્ચિત કર્યા. જરાક વિચારો,
જો આ વ્યવસ્થાને કર્ફ્યુ ન લગાડ્યો હોત તો આજે હાલત શું હોત? આજે સમગ્ર ભારતમાં અમદાવાદ પર મિલિયન 2700 ટેસ્ટિંગ સાથે અમદાવાદમાં પ્રથમ ક્રમે છે. કેસ ગમે તેટલા વધે ઘટે, નંબર પહેલો થાય, બીજો થાય, ત્રીજો થાય, એ મહત્વનું નથી અને એનાથી ગભરાવાની પણ જરૂર નથી. મોટા ભાગના કોરોનાના કેસમાં 85% વધુ લોકો તો ઝડપથી સાજા થઈને આવે છે. બાકી રહેલા 15%માંથી 3-4% જ મૃત્યુનો દર છે, બાકી બધા સાજા થઈને પાછા આવે છે, એટલે ડરવાની જરૂર નથી. લોકો બીજો પ્રશ્ન પૂછે છે કે ગુજરાતમાં મૃત્યુ દર કેમ વધારે છે? જે લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે તેમાંથી મોટા ભાગના દર્દીઓ એ કોઈ અન્ય બીમારીથી, એટલે કે આપણી ભાષામાં કહી તો કોમોર્બિડ, કે કોરોના નો ટેસ્ટ તો પછી પણ પહેલેથી જ હાયર ડાયાબિટીસ, એવા એવા કેસ આવે છે. કોકને 400 ડાયાબિટીસ છે, 500 ડાયાબિટીસ છે, 600 ડાયાબિટીસ છે, હાઈ બ્લડ પ્રેશર, કેન્સર વાળા દર્દી પણ આપણે ત્યાં આવ્યા. સ્વાભાવિક છે કે આ બીમાર લોકો એમની રોગ પ્રતિકાત્મક શક્તિ, ઇમ્યુનિટી એ એકદમ ઓછી થઈ ગઈ હોય. રોગ પ્રતિકાત્મક શક્તિ ઘણી ઘટી ગઈ હોય ત્યારે કોરોના તો તરત જ એનો ચેપ લાગે. અને એટલે જ આપણે બધાને કહી છીએ કે કોરોના સામે લડવા માટે બધા પોતાની રોગ પ્રતિકાત્મક શક્તિ વધારે, અને રોગ પ્રતિકાત્મક શક્તિ બધાની વધારવી જોઈએ, અને વધારવાના બધા ઉપાય બધા કરતા રહે એ જરૂરી છે. આપણે વિશ્વાસ રાખીશું કે આ ગુજરાત કોરોના સામેનો જંગ જીતશે, જીતશે ને જીતશે. પછી ઘણા બધા પૂછી રહ્યા છે કે સ્થિતિ વધુ બગડે તો ગુજરાત પોચી વળશે. મને બરાબર યાદ છે કે માર્ચ મહિનાના 20 તારીખની આસપાસ પહેલી સરકાર ગુજરાત સરકાર એવી હતી કે જેમને આગોતરું આયોજન કરી અને 9,500 બેડની વ્યવસ્થા આપણે ઊભી કરી હતી, જેમાંથી એકલી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ, SVPમાં 500 બેડ, સુરત, વડોદરા અને રાજકોટ એમ કરીને બીજી 2500 બેડ. આવી રીતે આપણે અલગ અલગ જિલ્લામાં પણ વ્યવસ્થાનું તંત્ર ઊભું કર્યું અને આપણે 9,500 બેડ તૈયાર કરી રાખી. આપણે બધાને એ પણ ખબર છે કે ત્યારે આપણો આજે પણ કોરોનાના દર્દી આપણે 2500 સુધી જ પહોંચ્યા છીએ અને વ્યવસ્થા છે આપણી 9,500 બેડની. અમદાવાદમાં માત્ર 5,500-6,000 ડેડિકેટેડ કોવિડ સ્પેશિયલ બેડની વ્યવસ્થા આપણે ઊભી કરી છે. સમરસ હોસ્ટેલમાં 2000 બેડવાળું કોવિડ કેર સેન્ટર ઊભું કર્યું છે. એટલે કંઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. જે છે એના કરતાં ડબલ વ્યવસ્થા કરવી, ભલે વ્યવસ્થા પડી રહેશે. આપણે ઈચ્છીએ તે દી મેં કીધું હતું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે એક પણ બેડ ભરાય નહીં, પણ એનો અર્થ નહોતો કે આપણે વ્યવસ્થા ન કરીએ. આપણે વ્યવસ્થા અનેક ગણી કરીએ છીએ અને હજી કરતા જઈએ છીએ, અને આગોતરો આયોજન કરીને યુદ્ધના ધોરણે રાજ્યમાં કેર સેન્ટર, ડેડિકેટેડ હોસ્પિટલ, ICU બધું કરીને આવનારા દિવસોમાં 25,000 બેડની વ્યવસ્થા પણ ઊભી કરાઈ રહી છે. ઘણા લોકો એવું પણ પૂછે છે કે સરકારી હોસ્પિટલ સારું કામ કરે છે તો ખાનગી હોસ્પિટલને શું કામ મંજૂરી આપી છે? સરકારે તો બહુ સ્પષ્ટ જાહેરાત કરી છે, સરકારી હોસ્પિટલમાં કોઈ પણ દર્દી કોરોનાની સારવાર તેને વિનામૂલ્ય કરાશે. આ સરકારનો નિર્ણય છે. સારવારનો બધો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે. અને હમણાં અમદાવાદમાં આપણે 3 ખાનગી હોસ્પિટલને પણ સારવારની મંજૂરી આપી છે. અરે વ્યવસ્થામાં બધા દરવાજા ખુલ્લા હોય, સરકારમાં
સરકારની જવાબદારી છે, સરકારમાં જે કોઈ હોસ્પિટલમાં આવશે સારામાં સારી સારવાર સાથે અમે મફત સારવાર, ખાવું પીવું જમવું વ્યવસ્થા, ચા નાસ્તો અને ટ્રીટમેન્ટ દવા આ બધું અમે ફ્રી ઓફ કરવાના છે. પરંતુ છતાં કોઈને એમ થાય કે ભાઈ મારે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી છે તો એના માટે આપણે મંજૂરી આપી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હું તમને ખાતરી આપું છું કે સરકારની કોવિડ હોસ્પિટલ ઉત્તમ વ્યવસ્થા છે. જે લોકો સાજા થઈને ગયા છે એને અનેક લોકોએ ટીવીના માધ્યમથી ઇન્ટરવ્યૂ આપ્યા છે અને બધાએ એમ કીધું છે કે સરકારી હોસ્પિટલની છાપ અમારા મનમાં હતી એના કરતાં હું જુદી છાપ લઈને જઈ રહ્યો છું. ઘણા લોકો એ પણ જાણવા માગે છે, ખાસ કરીને મીડિયામાં અવારનવાર આવે છે કે સરકારો પાસે વ્યવસ્થા પૂરતી, ભવિષ્યમાં કેસો વધતા જશે તો પૂરતી વ્યવસ્થા છે કે નહીં. મને ગુજરાતી તરીકે પણ ગૌરવ થાય છે કે રાજકોટની જ્યોતિ સીએનસી કંપનીએ અનેક સંસ્થાઓનો સહકાર લઈને સફળતાપૂર્વક વેન્ટિલેટર બનાવ્યા અને અત્યાર સુધીમાં 150 થી 200 વેન્ટિલેટર તો આપણે ત્યાં આવી ગયા, કામમાં લાગી ગયા. કોઈ વેન્ટિલેટરની અછત નહીં રહે ગુજરાતમાં. આજે જગતમાં વેન્ટિલેટરની મોટી અછત છે. N95 માસ્ક આપણે જ બનાવીએ છીએ, દરરોજ પ્રોડક્શન થઈ રહ્યું છે, કોઈ અછત નથી. પીપીઈ કીટ પણ વ્યાપક પ્રમાણમાં બની રહી છે, દરરોજ સપ્લાય આવી રહ્યો છે, એની પણ કોઈ અછત નહીં પડે. આપણા દેશને અને સમગ્ર વિશ્વને કોરોનાની પ્રાથમિક દવાઓ પણ ગુજરાતની ફાર્મા કંપનીઓ બનાવીને આપણને તો જથ્થો પર્યાપ્ત માત્રામાં મળે છે, પરંતુ વિશ્વમાં પણ દવાઓ મોકલી રહ્યા છે. એટલે આપ સૌ સુનિશ્ચિત રહેજો, કોઈ પણ સાધનની અભાવ ભવિષ્યમાં થવા પણ નહીં દઈએ. અમદાવાદ સિવિલ હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયો હતો ત્યારે પણ ઘણા બધા લોકો મને પ્રશ્ન પૂછી રહ્યા હતા અને મેં પણ વિડીયો જોયો. કમનસીબે જે પેશન્ટો આવ્યા હતા અને ત્યારે ઓપીડી ચાલુ હતી અને 2-3 કલાક એમને તકલીફ પડી, પરંતુ તુરત જ રાજ્ય સરકારે સૂચનાઓ આપી અને સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ પેશન્ટને વિલંબ ન થાય, એને તરત બેડ મળી જાય, તરત ટ્રીટમેન્ટ શરૂ થઈ જાય. અને આજે હું આપને કહું કે છેલ્લા 4 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણ સુવ્યવસ્થિત આયોજન સાથે એક સારામાં સારી હોસ્પિટલ તરીકે કામ કરી રહી છે. તમામ તબીબી સ્ટાફ 18-18 કલાક કામ કરી રહ્યો છે. મારે એટલું જ કહેવું છે, આ સમય સામાન્ય નથી, આ સમય થોડોક જુદો છે અને એટલા માટે થોડુંક બીજી સાઈડને પણ સમજવી આવશ્યક છે. અને એવી વખતે બધા સહકાર આપે અને આ સમસ્યામાં સરકાર કે સમાજ આ બધું અલગ ન હોઈ શકે. ભાઈ આપણે બધા એક છીએ, આપણે બધાની જવાબદારી છે. જ્યાં ખૂટે છે ત્યાં આપણે પૂરક બનીએ અને વ્યવસ્થાને સરખી કરી દઈએ, એ આપણા સૌની ફરજ બને છે. અને આપને કહું, ગુજરાતના તમામ નાના કર્મચારીથી માંડીને મોટા અધિકારી સુધીને બધાને હું ધન્યવાદ આપું છું. પછી હોસ્પિટલનો સ્ટાફ હોય, પોલીસ કર્મચારીઓ હોય, સરકારી અધિકારીઓ હોય, ગામડાનો એક નાનો અમારો તલાટીઓ હોય, આ બધા લોકો ખંતથી કામ કરી રહ્યા છે. ઘણા લોકોને આ કોરોનાના વાયરસના ચેપ પણ લાગ્યા છે, પરંતુ ડરતા નથી, ગભરાતા નથી. ટ્રીટમેન્ટ તરત સરકાર પણ એની સ્પેશિયલ કેર કરીને આપી રહી છે. અને આવા સમયે આ લડવાયાઓ એને હૂંફ, ઉત્સાહ, ઉમંગ એનો વધે એવી અપેક્ષા હોય છે. અને ત્યારે આપણે સૌ એને બકઅપ કરી અને એ બધા લોકોને ઉત્સાહી કરીએ અને આવનારો સમય ભલે અલગ હોય
એને પણ પાર પાડીશું એવી મને શ્રદ્ધા છે. ઘણા લોકો પૂછે છે કે આજના સમયે સરકારની કામગીરીમાં મુખ્યમંત્રી તરીકે આપ શું કહેવા માગો છો? લોકડાઉન દરમિયાન ગુજરાતનો કોઈ પણ માણસ ભૂખો ન રહે એ અમારું લક્ષ્ય હતું, અને લોકોને તકલીફ પણ ન પડે એ માટે સરકારી તંત્ર સેવાભાવી સંસ્થાઓની સાથે રહીને સેવાના ભાવનાથી તંત્ર કામ કર્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પડો પડે પડ સ્થિતિ ઉપર સંપૂર્ણ નજર રાખીને અમે કામ કરી રહ્યા છીએ. ગુજરાતની સ્થિતિ વણસે નહીં એવા પ્રયત્નો પણ અમે કરી રહ્યા છીએ. આપ સૌ પણ તેમાંથી બહાર આવવા માટે સરકારને સાથ આપો, અને ભવિષ્યમાં પણ આ રીતે જેમ સાથ આપતા રહ્યા છો એવો જ સાથ આપીને આ કોરોનાની મહામારીમાંથી બહાર આવી ફરીથી ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત, ધબકતું ગુજરાત આપણે સૌ બનાવીશું, ધમધમતું ગુજરાત બનાવીશું. આપ સૌ હિંમત અને વિશ્વાસ રાખજો. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.